ભાઈઓ અને બહેનો, હું આજે બેન્ઝો ટીવીમાં આવી છું અને મારો એક ક્વેશ્ચન છે બેન્ઝો ટીવીને કે આજના યુગમાં જે આ બધા મોબાઈલ બહુ વાપરે છે અને આખો દિવસ બીજું કંઈ છોકરાઓ કરતા જ નથી, તો એનાથી હું બહુ કંટાળી ગઈ છું. તો મને એમ લાગે છે કે તમારી પાસે આનું કંઈ સોલ્યુશન છે? સોલ્યુશન આપણે અત્યારના જમાનાના યંગ લોકોને કોઈ પણ બતાવીએ, તમને લાગે છે કે એ લોકો ઇઝીલી એ સોલ્યુશનને અપનાવી લેશે અને મોબાઈલને વાપરવાનું છોડી દેશે કે ભૂંગળા ભરાવવાના છોડી દેશે? એનાથી જે દારૂ પીનાર વ્યક્તિ છે, જે રોજ પીએ છે, રોજ સાંજે બે ચાર પેગ લગાવી દે છે, તમે એને એક જ દિવસમાં છોડાવી શકો છો? આપણે એને ધીરે ધીરે છોડાવવા માટેના એક એક હલકા હલકા ક્લ્યુ આપવા પડશે. સૌથી પહેલી વસ્તુ તો મને એવું લાગે છે કે એ લોકોને એવી એવી એક્ટિવિટીમાં કે જેમાં એ લોકો જ ઇન્ટરેસ્ટેડ હોય એવી એક્ટિવિટીમાં થોડા એન્ગેજ કરવાની જરૂર છે. અને એ એક્ટિવિટીને એ લોકો કેટલો ઇન્ટરેસ્ટ લઈને નિભાવે છે એની પરથી આપણને ખબર પડશે કે એ લોકો કેટલા ભૂંગળા ભરાવવામાંથી પીછેહ હટી રહ્યા છે. તમારું શું કહેવું છે? મારું કહેવાનું એમ છે કે મોબાઈલ એક આધુનિક યુગ માટે ઘણે સારી વસ્તુ છે, એટલે વાપરે બધા એ કરીને, પણ એનો જે અતિ ઉપયોગ થાય છે, જે અતિ ઉપયોગ આખો દેશના ઘણા નુકસાન પણ છે. કાનમાં ભૂંગળા ભરાવે, કોઈનું સાંભળે નહીં, રોડ ઉપર જતા હોય પાછળથી કઈ અવાજ આવે ન સાંભળે, તો એમાં એ લોકોનું ઘણું નુકસાન છે. હા, કેટલીક વાર તો દર્શકો બચ્ચો કા જ્યાદાતર બચ્ચે હી ઇસ પ્રકાર જિંદગી જીતે હૈ જો કાન મેં વોકમેન લગા કે રહેતે હૈ, હેડફોન લગા કે રખતે હૈ ઓર અપને દોસ્તો સે પ્યાર ભરી ચટપટી સ્પાઇસી બાતે કરતે રહેતે હૈ ઓર વો ભી કિતના ઘટો તક કભી ભી આપ ઉનકો બોલોગે કે ભૈયા એક કોલ લગાના હૈ જરા પ્લીઝ હેલ્પ મેરે મેં બેલેન્સ નહીં હૈ, સીધા યહી જવાબ રહેતા હૈ ઇનકા. તો ભાવના બેન, મને એમ લાગે છે કે આ બચ્ચાઓ માટે તમારા મત મુજબ કયો સોલ્યુશન તમને લાગે છે કે શું આપવું જોઈએ? આપણે, તમે તો એક ઉંમરલાયક સિનિયર વ્યક્તિ છો, એટલે તમે મારી કરતા વધારે વિચાર કર્યો હશે કે આને કેવી રીતે છોડાવું. તમારા બી પોતાના બચ્ચાઓ આમાં ઇન્વોલ્વ થયેલા જ હશે, બરાબર ને? બરાબર છે. એટલે જ પણ આ મને એમ લાગે છે કે એવી વસ્તુ છે કે જે માણસ ડ્રગ એડિક્ટ છે એ આના એડિક્ટ થઈ ગયા છે. એટલે આપણે એને કહીએ છે પણ એ લોકો જનરેશન ગેપ કરીને આપણને ચૂપ કરે છે. એ છે મમ્મી તમારી જનરેશન નથી આ જમાના. ચલો આ જમાનામાં મોબાઈલ ઘણો જ ઉપયોગી છે અને આપણને ઘણા મુસીબતમાં બહુ જ કામ આવે છે, પણ એનો અતિ ઉપયોગ જે છોકરાઓ કરે છે એ અગર આપણે વાત સમજી અને અગર એનો થોડો ઓછો ઉપયોગ કરતા થાય તો સારું છે. સાચી વાત છે. આને માટે ધારો કે આપણે એ લોકોને અમને કીધા મુજબ પર્ટિક્યુલર એક્ટિવિટીમાં એ લોકોને ધારો કે એન્ગેજ કરી દઈએ ને, તો એ લોકો થોડા જ્યારે એ લોકો ઓફિસમાં કામ કરવા માટે જાય છે ને, તો ઓફિસવાળા શું કરે છે ખબર છે? મોબાઈલ પોતાની પાસે લઈ લે છે તાકી લોકો કામમાં કોન્સન્ટ્રેટ કરે. તો એવી જ રીતની તરકીબ આપણે ઘર માટે એને કહેવાનું, આ તો હું કેઝ્યુઅલ કહું છું મસ્તી મજાક માટે દર્શકો, આજે જો મોબાઈલ તું 2 કલાક બંધ રાખીશ ને તો તારી ફેવરેટ ડિશ આજે હું બનાવવાની છું. શું લાગે છે? જો તું 2 કલાક મોબાઈલ બંધ રાખ ઓર દેખો તમારી ફેવરેટ ડિશ જો પાણીપુરી હૈ યા પાઉભાજી હૈ વો મેં બનાઉંગી ઓર સબસે પહેલે થાલી તુમ્હી કો દૂંગી લેકિન ઉસકે લિયે તુમ્હી કો મુજે હેલ્પ કરની હૈ ઇસીલિયે તો બંધ કરવા રહી હું 2 ઘંટે કે લિયે. પાણીપુરી લેકે આવો, પાણી બનાને કા કૈસા વો ભી દેખો ઓર ફિર ખાઓ, દેખો કિતના મઝા આતા હૈ. મહેનત કા ફળ મીઠા હોતા હૈ, બહોત મીઠા હોતા હૈ. તો દર્શકો, આજ હમારે બેન્ઝો ટીવી કે સ્ટુડિયો મેં પધારે થે ભાવના બેન, ઓર જિનકો બહોત બડી શિકાયત થી
यंग जनरेशन से कि ये लोग कभी भी हम लोग बुलाते हैं, टेरेस पर जाके बात करते हैं, बाहर आंगन में जाके बात करते हैं, रोड पे क्रॉसिंग करते टाइम बात करते हैं। तो दर्शकों, आपने जो भी यंग लोग इस वीडियो को देख रहे हैं या सुन रहे हैं, थोड़े से वाकिफ हो जाइए, थोड़ा कम मोबाइल यूज करिए और घर वालों को टाइम पे जवाब भी दीजिए।